આપણે બીજી તારીખે ગઢોલા કરમશી દાદા ની વાડીએ ભેગા થયેલ ત્યારે અડધીનાથ ઘટતી અડધીનાથ ભેગી આટલું 10 તારીખ નો વધાર કરે તો અત્યારે નાની મોટી તમામ નાથ ભેગી થઈ ગયેલ છે. એની માલપો વાત ઝીણવ દાદા એકરી અથવા ગોગા દાદા એકરી વાત ની માલપો એવું છે. એક કાનૂન ઘડો, કાનૂન ઘડો, કેટલો ઘડો એટલી વાત કરવી પડે. તો જેથી ઘડતર ની માલપો અમીર હોય, ગરીબ હોય, ભિખારી હોય કે રાજા હોય, 2 લાખ રૂપિયા દીકરીના 500 ગ્રામ રૂપિયો અને 1 તોલાના કાપ, આ મારી 4 નો ગધરો ગૂંથેલ છે. હાવ સર્વ મારી નાથ, નાની મોટી સર્વ ઘોઘાબારું ભાલ વળાક અને ખરા પાઠ હાવ નાથ એકતા રાખી અને માવજી ભાણાની પેઢીએ જે કરાર પહેલા થયેલો એ કરાર આજે કરમશી દાદાની વાડીએ ભેગા થઈ આપણે કરીએ થઈએ. તો એની માલપા તરપા તરફી ન કરો, મારી નાની મોટી નાથ સર્વ નાથ એક થઈ ને હાવ નાચનું કેવું એ થાય એવી રીતનો મત હાવ નાચ આવી અને એની મલપા સહી કરો, તેને બદનામ ન થાય. એટલે બોગાડો એવું કીધું કે જે કઈ ડબો કરો, ડબો 5 વરાનો 10 વરાનો અથવા 20 વરાનો. પણ હવે અત્યારે જેથી 2 તારીખે આપણે સમાજ ક્રમશી માવજી મારા દાદા છે એના ભેગા થયા 2 તારીખે અને 100 તારીખે મનજી બસુને ન્યાય એક દીકરી વેસાણી દાદા સમાજની જેને ભીક હોય સમાજની માલપા જેને રહેવું છે તો હાથ આડથી તો ખમી ખાવું પડે. મારી નાથ તો 2 લાખનું મારી નાથે ઘડતર ઘડેલ અને એ વાતની સહી 10 તારીખે આજે કરવાની. મારી 4 નો કાયદો હતો તો એ સમયે એને 2,80,000 નો કાયદો ઘડ્યો એવો હમાસાટ છે મારી નાથ. તો મારી નાથ મારું સુરત હમા સિદ્ધરવાળો હું સારો લીધો છું, ખોટું વાત હોય ત્યાં પાછા પડો પણ સત્ય અને ન્યાય હોય એવી વાત કરો 2 હાથ અને ત્રીજું મારું માથું મારી નાથ કાબુમાં રહે એવો કાનૂન ઘડો. હોવ નાથ ભૂષ્ય ન થા અને નાથથી જીવો એવી વાત કરો. મારી સિદ્ધરવાળા સુરત અમારી આટલી વિનંતી. પાવર નથી ભાઈ, 1 વીટ માં કેટલું વાગે બોલે જાય પાવર જ વહી જાય છે.